સીતારામને જય શ્રી કૃષ્ણ, બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા બાલની રસોઈમાં. આજે આપણે બનાવીશું ફરસી પૂરી. એ આપણે બે અલગ અલગ રીતે બનાવશું, એક સાદી ગોળ અને બીજી પડવાળી બનાવીને તૈયાર કરીશું, જે એકદમ સરસ રીતે પડવાળી બનીને તૈયાર થાય છે. આ પૂરી નાના બાળકોને તેમજ મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો ચાલો આપણે ફરસી પૂરી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો ફરસી પૂરી બનાવવા માટે આપણે અહીંયા લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈ લીધું છે. તો એમાં આપણે એક કપ ઘઉંનો લોટ એડ કરીશું અને એક કપ આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે, તો એક કપ આપણે મેંદો લઈ લઈશું. અહીંયા મેં ઘઉંનો અને મેંદાનો લોટ બે અડધો અડધો લીધો છે. તમે એકલા મેંદાની લોટની અથવા એકલા ઘઉંની લોટની કરી હોય તો પણ કરી શકો છો. તો અહીંયા મેં બે અડધો અડધો લઈ લીધો છે. હવે એમાં અધકચરા ખાંડેલા આપણે મરી એડ કરીશું. અહીંયા મેં એક ચમચી જેટલા લઈ લીધા છે. અહીંયા મરીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, તો જરૂરથી નાખજો. અહીંયા આપણે એકદમ ઝીણો પાવડર નથી નાખવાનો, અધકચરા એડ કરવાના છે. અને અડધી ચમચી આપણે અજમો લઈ લઈશું. એને આ રીતે આઠવાડે આપણે ચોળીને એડ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. અને આપણે મૂઠી પડતું મોણ એડ કરવાનું છે. તો અહીંયા હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તેલમાં આપણું સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું મોણ એકદમ પરફેક્ટ છે. આ રીતે મુઠ્ઠી પડવી પડે. આ રીતે મુઠ્ઠી પડતું મોણ એડ કરશો ને તો આપણે પૂરી એકદમ ખસ્તા અને કરકરી બનશે. હવે આમાં આપણે થોડું થોડુંક પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. અહીંયા આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એના કરતાં થોડીક આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો થોડું થોડુંક પાણી એડ કરીને આપણે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. આજે આપણે બે અલગ અલગ રીતથી બે પૂરી બનાવવાના છીએ, એક પડવાળી અને એક સાદી પૂરી બનાવશું ગોળ. તો બે અલગ અલગ રીતે આપણે બનાવવાના છીએ. લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે એમાં થોડું તેલ એડ કરીશું અને સરસ રીતે ચીકવી લઈશું. અને આપણે સરસ રીતે ચીકવી લીધો છે તો એને આપણે 10 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું. તો આપણો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ. તો આપણે અડધી પૂરી સાદી બનાવવાની છે ગોળ અને અડધી આપણે પડવાળી બનાવશું. તો પડવાળી પૂરીમાં આપણે વચ્ચે લેયર્સ લગાવવાનું છે, જેના માટે આપણે મેંદાનો 2 ચમચી લોટ લઈ લીધો છે અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એક મિશ્રણ તૈયાર કરી લઈશું જે આપણે પૂરીમાં વચ્ચે લગાવશું, જેથી કરીને પડ એકદમ સરસ રીતે ખીલી જાય. તો આ રીતનું આપણે એક મિશ્રણ તૈયાર કરી લીધું છે. તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. તો 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે 1 મિનિટ માટે આપણે એને ફરીથી ચીકવી લઈશું. હવે ચીકવી લીધા બાદ આપણે એમાંથી નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા તમારે જેવડી નાની મોટી બનાવવી હોય ફરસી પૂરી એ પ્રમાણે તમે લુવા બનાવી લેવાના. તો આ રીતે આપણે થોડાક લુવા બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા બધા લોટમાંથી આપણે લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે વણવાની શરૂઆત કરી લઈએ. વણવા માટે આપણે એક લુવો લઈ લીધો છે, તો એને આપણે પાતળી પૂરી વણીને તૈયાર કરી લઈશું. આપણે પાતળી વણવાની છે. તો અહીંયા મેં આ રીતની પાતળી પૂરી વણીને તૈયાર કરી લીધી છે. તો વચ્ચે અહીંયા જે આપણે મિશ્રણ બનાવ્યું હતું એ લગાવવાનું છે. તો અહીંયા આપણે આ મિશ્રણ થોડુંક લગાવી લઈશું. આખી પૂરી ઉપર આપણે ફેલાવી લેવાનું છે.
હવે આને આપણે વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું અને આ રીતે અધવેચી વાળી લઈશું. અહીંયા વચ્ચે પણ આપણે ફરીથી એ મિશ્રણ લગાવી લેવાનું છે અને ફરીથી આપણે ફોલ્ડ કરી લઈશું. તો આ રીતે આપણે તૈયાર કરી લીધી છે. તો હવે આને આપણે હલકા હાથે થોડીક વણી લઈશું. અહીંયા તમારે આ રીતે ડાયરેક્ટ રાખ્યું હોય તો પણ રાખી શકો છો, પણ અહીંયા થોડીક હું વણી લઈશ, થોડીક પાતળી કરી લઈશું. તો આ રીતની મેં તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે બીજી પણ થોડીક વણીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે પડવાળી પૂરીઓ વણીને તૈયાર કરી લીધી છે. થોડીક આપણે સાદી ગોળ પણ બનાવશું. તો ગોળ પૂરી બનાવવા માટે મેં લોહો લઈ લીધો છે અને આપણે પાતળી વણી લઈશું. હવે પાતળી વણી લીધા બાદ આપણે એને કાંટા ચમચીની મદદથી હોલ પાડી લઈશું, જેથી કરીને ફૂલાય નહીં અને અંદરથી સરસ રીતે ચડી જાય. તો આ રીતે આપણે પાતળી પાતળી ગોળ પૂરી પણ વણીને તૈયાર કરી લઈશું. તો એ જ રીતે બાકીના લોહામાંથી આવી રીતની ગોળ પૂરી વણીને તૈયાર કરી લઈશું. તો આપણી ગોળ પૂરી પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે બધી. તો હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પૂરી એડ કરી લઈશું. અહીંયા જે પડવાળી પૂરી છે આપણે એને પહેલાં તળી લેવાની છે. અહીંયા જેટલી સમાય એટલી પૂરી આપણે એડ કરી લઈશું અને પૂરીને એની જાતે જ આપણે ઉપર આવવા દેવાની છે, ફેરવવાની ઉતાવળ નથી કરવાની. તો તમે જોઈ શકો છો પૂરી ધીમે ધીમે ઉપર આવવા લાગી છે. એની ધાર જે એની જાતે જ ઉપર આવે પછી જ આપણે એને ફેરવશું. તો પૂરી હવે ઉપર આવી ગઈ છે તો આપણે એને પલટાવી લઈશું. અને તમે જોઈ શકો છો પડ એની જાતે જ ખુલ્લી ગયા છે. પૂરીને આપણે ગોલ્ડન થવા દેવાની છે જેથી કરીને એકદમ ક્રિસ્પી બની જાય. તો પૂરી સરસ મજાની આપણી તળાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આને આપણે કાઢી લઈશું. આજ રીતે બીજી પણ તળીને તૈયાર કરી લઈશું. તો આપણી પડવાળી પૂરી તળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એ જ રીતે આપણે આ ગોળ પૂરી પણ તળીને તૈયાર કરી લઈએ. તો આપણે ગોળ પૂરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. બધી તળીને તૈયાર કરી લઈશું. તો આપણી પડવાળી અને સાદી બંને પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું. તો આપણી સરસ મજાની સાદી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી પડવાળી પણ પૂરી એકદમ સરસ એકદમ કડક બની છે અને સરસ મજાના પડ પણ સરસ રીતે ખુલી ગયા છે. તો આપણી સરસ મજાની સાદી અને પડવાળી પૂરી બનીને તૈયાર છે. હું તમને નજીકથી પણ બતાવું કે આપણી પૂરીના પડ એકદમ સરસ રીતે ખુલી ગયા છે અને સરસ મજાના ક્રિસ્પી બની છે આપણી પૂરી.
તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી પૂરી બની છે અને એકદમ સરસ મજાની મોઢામાં મૂકતા જ ઓગળી જાય એ રીતના બની છે, એકદમ સરસ રીતે ભૂકો થઈ જાય છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, પૂરી નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.